નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પહેલા સેમેસ્ટરમાં આપણે 1 થી 4 પાઠનું કાર્ય છે એ આપણે કરી ગયા. હવે બીજા સેમેસ્ટરમાં પાઠ છે 5. પાઠ 5માં નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. એના વિશે આપણે છે એ પાઠ સમજશું. તો દરેક વિદ્યાર્થીઓએ મારી સાથે ટેક્સ્ટ બુક બહાર રાખવાની છે અને મારી સાથે સમજવાનું છે. તો શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર એના વિશે આપણે સમજશું. તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયા. ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને નૈતિક અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારાઓ કાર્ય કર્યું, તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ઈસવીસન 6ઠી સદીના એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના ઈસવીસન શરૂ ક્યારથી થયું? તો કે ઈસવીસન શરૂ થયું ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના, એટલે પહેલાંના. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસુ ખ્રિસ્ત એ લાગુ પડ્યું. ઈસવીસન કુરિવાજો છે એ પણ સામાજિક અસમાનતાના અને નૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારાઓ કર્યા. હવે સ્વામી મુખ્ય છે એટલે તેમણે ઘણા સુધારાઓ કર્યા છે. જે મહાવીર સ્વામી છે એને ઘણા બધા સુધારાઓ કર્યા છે. હવે ગૌતમ બુદ્ધ એનું પ્રારંભિક જીવન છે. ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન, તો ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણે જાતકથાઓ અને બૌદ્ધકથો ગ્રંથો ત્રિપિટક, સૂત પિટક, વિનયક અને પિટક અને અભિધમ પિટકમાંથી ઘણી માહિતી સાપડે છે. 550 જેટલા જાતકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલા છે. હવે જો તો એમ કહે છે કે તેમાંથી આપણે ઘણી બધી માહિતીઓ છે એ મળેલી છે. ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું. નેપાળ છે ત્યાં હિમાલયમાં કયું હતું? તો કે નેપાળમાં તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું. કપિલ વસ્તુના ક્ષત્રિયોએ શાક્ય કહેવાતા. કપિલ વસ્તુના ક્ષત્રિયો છે એ કેવા કહેવાતા? તો કે શાક્ય કહેવાતા. તે ગણરાજ્ય હતું. તે કેવું હતું? તો કે તે ગણરાજ્ય હતું. આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા. આ ગણરાજ્યના વડા છે એ શુદ્ધોધન હતા અને શુદ્ધોધનના પત્ની મહાદેવી અને ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. હવે જો શુદ્ધોધનની પત્ની છે એ મહાદેવી અને ગૌતમ બુદ્ધનો જન્મ છે એ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો. અને શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો. કેની ઘરે થયો હતો? તો કે શુદ્ધોધન મહાદેવીના ઘરે થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેનું નાનપણ, બાળપણ એટલે નાનપણ, તેનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવીનું મૃત્યુ પામ્યા. જે જન્મ થયો અને થોડા દિવસ થયા ત્યાર પછી તેમના માતા મહાદેવી છે તે મૃત્યુ પામ્યા. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું. જ્યારે છે તે એ મૃત્યુ પામ્યા હતા ને ત્યારે તેનું પાલન પોષણ છે એ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું
જે તેમના પાલક માતા હતા તે છે તે તેને પાળ્યા હતા એટલે તેના માતા હતા. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. નાનપણથી જ એને શિક્ષણનું ખૂબ જ હતું અને તેને એની જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. કયો આશ્રમ આવેલો હતો? તો કે આલાર કલામ નામનો એક આશ્રમ આવેલો હતો. આલાર કલામ તેમના ગુરુ હતા અને સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. આલાર કલામ છે તે તેમના ગુરુ હતા અને તે છે ને ત્યાં સિદ્ધાર્થ છે તે તેમના આશ્રમમાં જતા હતા અને તેઓ ધ્યાન ધરતા હતા. ત્યાં જઈ એ પોતાનું ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા હતા. ત્યાં પોતે જ્ઞાનની અને સમાધિની ચર્ચા એટલે વાતો કરતા હતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. તેને તેમના પિતાને ચિંતા થવા લાગી કે સિદ્ધાર્થ છે એ પોતે સંન્યાસી તો નહીં થઈ જાય ને. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા. તે પોતા યુવાન હતા યુવાવસ્થામાં તેમના લગ્ન કરવામાં આવ્યા. તેમની પત્નીનું નામ યશોધરા હતું. શું હતું? તેમની પત્નીનું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું. તેમને એક પુત્ર હતો તેનું નામ હતું રાહુલ. હવે ગૃહત્યાગ અને સાધના, ગૃહત્યાગ અને સાધના વિશે આપણે જોઈએ. તો ગૃહત્યાગ એટલે શું છે? કે આપણે ઘર છોડી અને આપણે ચાલ્યા જાય તેને ગૃહત્યાગ કહેવાય. તો લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી દીધો. પોતાની ઉંમર કેટલી હતી? 30 વર્ષની. આખું આવું રાજ્ય હતું તે છોડીને તે પોતે ગૃહત્યાગ કરી ચાલ્યા ગયા અને ત્યાંથી કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. ત્યારે એને સંન્યાસ બનવાનું નક્કી કર્યું અને એક રાત તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકનને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા. હવે તેમનો મિત્ર છે એ છન છે. એ છન અને ઘોડાનું નામ શું હતું? ઘોડાનું નામ હતું કથકન. અને તે બહાર આવેલા એક નદીનો કિનારો હતો ત્યાં પોતે ગયા અને પોતાના રાજવી પોશાકો ત્યાગ કરી અને છનને પોતાના તમામ આભૂષણો આપી અને કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી. હવે પોતે છે એ ત્યાંથી પોતાને ગૃહત્યાગ કર્યો એટલે પોતે ત્યાંથી ચાલ્યા જવાના હતા. તો તેનો સારથી છે એ છન એને બધા આભૂષણો આપી દીધા અને પોતે ત્યાંથી એને આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી અને જંગલ તરફ ગયા. એ બધું છે એ છનને સોંપી અને પોતે ત્યાંથી ચાલ્યા ગયા. અને કેવા કપડાં ધારણ કર્યા? તો કે ભગવા કપડાં ધારણ કરી અને પોતે કઈ બાજુ ચાલ્યા? તો કે જંગલ તરફ ચાલ્યા ગયા. ગૃહત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. સૌથી પહેલાં ગૃહત્યાગ કર્યો ત્યારે પોતે ત્યાંથી ક્યાં ક્યાં ગયા હતા? તો કે રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. એ પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. 5 બ્રાહ્મણોની સાથે પોતે તપસ્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ તો કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. અન્ન જળ અને ત્યાગ એ કરી અને શરીરને કષ્ટ આપશું નહીં. અને અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. શેનું? તો કે તેને અધ્યાત્મક માર્ગ અને પોતાની
પોતાની તૃષ્ણા ઉપર જ એને વિજય મેળવવાનું એ જ એને મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોની સાથ છોડી અને 1,00,000 તપશ્ચર્યા કરવાનો નિર્ણય લયો. જે 5 બ્રાહ્મણો હતા તેની સાથે એને તપશ્ચર્યા છોડી અને પોતે એકલાવે જ તપશ્ચર્યા કરવી એવો એને નિર્ણય લીધો. બોધિગયા ખાતે 1 પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. હવે ક્યાં કરી? તો કે બોધિગયા ખાતે 1 કઈ જગ્યાએ? તો કે 1 પીપળાના વૃક્ષની નીચે તેમણે ત્યાં સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે તેને સાધના શરૂ કરી. ઘણા દિવસોથી સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમણે જ્ઞાન પ્રાપ્ત થયું. ઘણા સમયો વીતી ગયા અને ત્યાર પછી એને જ્ઞાન પ્રાપ્તિ થયું. સિદ્ધાર્થમાંથી તેઓ બોધ થયા ત્યારે એનું નામ સિદ્ધાર્થ હતું. ત્યાર પછી તેમનું બોધ નામ થયા. બોધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. બોધનો અર્થ છે એ જાગ્રત અથવા જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. ત્યાર પછી છે એ શું કહેવાયા? તો કે ગૌતમ બુદ્ધ કહેવાયા. અને જ્ઞાન પ્રાપ્તિ, હવે ઉપદેશ છે એના વિશે જાણીએ. તો કે જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણો મિત્રો મળ્યા. જે છે એ સારનાથ ગયા ત્યાર પછી તેના જે જૂના મિત્રો હતા ને એ તેમને ત્યાં મળ્યા. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશ ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ધર્મ ચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. બુદ્ધે છે એને મુક્તિ મેળવી અને કેવો ઉપદેશ આપ્યો? તો કે બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. તેમના મતે કયા 4 આર્ય સત્ય છે એ આપણે જોઈએ. ક્યા ક્યા છે? તો કે એ પહેલો પોઈન્ટ, સંસાર દુઃખમય છે. બીજો પોઈન્ટ, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજો પોઈન્ટ, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. ચોથો, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધ સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. હવે જે એના જે 4 પોઈન્ટો હતા તે હું બોલી ગઈ, ફરી એકવાર બોલું છું. સંસાર દુઃખમય છે. બીજો પોઈન્ટ, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજો પોઈન્ટ, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ. ચોથો, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે આ 4 આર્ય સત્ય છે એને જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. હવે જો તમે જો ને તો આટલું જાણો એમાં આપ્યું છે, સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ, સમ્યક સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ સારી રીતે એવો થાય છે. જે આ બધાય છે એનો અર્થ કેવો થાય છે? તો કે તે બધાએ સારી રીતનો અર્થ થાય છે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે, બુદ્ધ છે એ એક મહાન સુધારક તરીકે, તેના વિશે જોઈએ તો બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આ જીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત હતા. હવે જો ધાર્મિક અને સુધારક હતા તે મહાન કેવા હતા?
તો કે ધાર્મિક અને મહાન સુધારક હતા. અને તે રાજાઓ માટે તો કે ઘણા બધા રાજાઓ અને રાજ્યના સુધાર કાર્યો કર્યા હતા. તેને ઘણા બધા રાજ્યના અને રાજાઓના સુધારક કર્યા હતા. હવે છે બીજો પોઈન્ટ છે, આ પેલો પોઈન્ટ છે હવે ઈશ્વર અને આત્માનો ઇનકાર. પહેલો પોઈન્ટ છે એ ઈશ્વર અને આત્માનો ઇનકાર, એના વિશે આપણે જોઈએ. તો બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી અને કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. તેને જેવું કર્મ કરીએ તેવું જ કાર્ય, કર્મ જેવું કરીએ તેવું કર્મ છે. એટલે ઈશ્વરે બુદ્ધે અને આત્માને ઈશ્વર ઇનકાર કરીને કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. જે સદવિચારો છે એ રીતે જીવન જીવવું જોઈએ. હવે આપણે બીજો પોઈન્ટ છે એ કર્મકાંડનો વિરોધ. કર્મકાંડનો વિરોધ છે તેના વિશે આપણે જોઈએ. તો કે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે, તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. હવે છે પશુ હિંસા અટકાવવા માટેનું, પશુ હિંસા અટકાવવા માટે કર્યું હતું. તેમણે કહ્યું કે કોઈની અહિંસા કરવી નહીં, કોઈની અહિંસા કરવી નહીં, તે પણ તે કરેલું હતું. ત્રીજો પોઈન્ટ છે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. ઊંચ નીચના કોઈની જાતિ ઉપર કે કોઈ પણ એવો ભેદભાવ કરવો નહીં. તો કે આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વેચાઈ ગયો હતો. બુદ્ધે આ વર્ણન વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી, તે પોતાના કર્મથી અને સદવિચારથી જ અને સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. શું કહ્યું છે, કોઈ પણ વ્યક્તિ ઊંચ નીચ કે ઊંચમાં જન્મ લે કે એવું કંઈ નથી, જે છે એ પોતાના સદવિચારથી અને પાલનથી જ મહાન બને છે. તેમણે યાદ રાખજો મિત્રો કે આ જે છે એ આપણે જેવા કર્મ કરીએ તેવું જ, કોઈની અહિંસા કરવી નહીં. અને વેપાયેલા ઊંચ નીચના ભેદભાવોને ઉગ્ર વિરોધ કર્યો હતો. ખૂબ જ મોટા પ્રમાણમાં તેને આનો વિરોધ કર્યો હતો. હવે ચોથો પોઈન્ટ છે કે સ્ત્રીઓને મહત્ત્વ, જે સ્ત્રીઓ છે એને મહત્ત્વ આપણે આપવું જોઈએ એના વિશે છે. પહેલાંના જમાનામાં તો જે સ્ત્રીઓ છે એને બહુ મહત્ત્વ પણ આપતા નહીં. હવે જોઈએ તો કે બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું છે. જે બુદ્ધ ભગવાન છે તેને સ્ત્રીઓને પણ મહાન પુરુષો જેટલું જ મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું છે કે નિવારણનો માર્ગ માત્ર પુરુષ માટે જ નથી, જે કાર્ય કરવું હોય તે પુરુષ જ નહીં પણ બહેનો પણ કરી શકે છે. માટે જ સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિવારણ પ્રાપ્ત કરી શકે છે. જે સ્ત્રીઓ છે એ પણ તે નિવારણ માટે પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે નેક્સ્ટ વિડિયામાં અડધૂરો પાઠ છે એ સમજશું. તો દરેક વિદ્યાર્થીઓએ પાઠનું વાંચન કરવાનું છે. થેન્ક યુ.